આઈઆઈએફએલ ફાઈનાન્સના બોન્ડ ઇસ્યુ નવ ટકા સુધીની ઈડ ઓફર કરે છે પંદરસો કરોડ એકત્રિત કરવા બિઝનેસ વૃદ્ધિ અને મૂડીમાં વધારો કરવાના હેતુથી સુરક્ષિત બોન્ડ્સનો પબ્લિક ઇસ્યુ ખોલશે બોન્ડ્સ નવ ટકા સુધીની ઈડ અને ઉચ્ચ સ્તરની સલામતી આપે છે આઈઆઈએફએલ ફાઇનાન્સ બારસો કરોડ કુલ પંદરસો કરોડ સુધીના ઓવર ઓવરસબક્રિપ્શન્સને જાળવી રાખવા માટે ગ્રીન સુ વિકલ્પ સાથે રૂપિયા ત્રણસો કરોડના સિક્યોર રિડિમેબલ નોન કન્વિટેબલ ડિપેન્ચર્સ એન સીડીએસ જારી કરશે આઈઆઈએફએલ બોન્ડ્સ સાહીઠ મહિનાની મુદત માટે વાર્ષિક નવ ટકાની સૌથી વધુ અસરકારક ઇડ ઓફર કરે છે એનસીડી ચોવીસ મહિનાના છત્રીસ મહિના અને સાહીઠ મહિનાના સમયગાળામાં ઉપલબ્ધ છે વ્યાજની ચૂકવણીની આવર્તન વાર્ષિક પાકતી મુદતના આધારે અને સાહીઠ મહિનાની મુદત માટે માસિક વિકલ્પ સાથે ઉપલબ્ધ છે ક્રેડિટ રેટિંગ સી રેટિંગ્સ દ્વારા એ એ ઓબ્લિક સ્ટેબલ અને આઈ સી આર એ દ્વારા એ એ સ્ટેબલ છે જે સૂચવે છે કે સાધનોની નાણાકીય જવાબદારીઓની સમયસર સેવા માટે ઉચ્ચ સ્તરની સલામતી માનવામાં આવે છે અને તે ખૂબ જ ઓછું ક્રેડિટ જોખમ ધરાવે છે ક્યુ ફોર એફ વાય ત્રેવીસમાં મૂડીઝે આઈઆઈએફએલ ફાઇનાન્સનું રેટિંગ બી ટુ અને બી વનમાં અપગ્રેડ કર્યું છે આઈઆઈએફએલ ફાઇનાન્સના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ નરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે આઈઆઈએફએલ ફાઇનાન્સ સમગ્ર ભારતમાં ચાર હજારથી વધુ શાખાઓની મજબૂત ભૌતિક હાજરી અને સારી રીતે વૈવિધ્યસભર રીતે પોર્ટફોલિયો દ્વારા ઓછી સેવા ધરાવતી વસ્તીની ધિરાણની જરૂરિયાતોને પૂર્ણ કરે છે એકત્રિત કરેલા ભંડોળનો ઉપયોગ આવા વધુ ગ્રાહકોની ધિરાણ જરૂરિયાતને પહોંચી વળવા અને ઘર્ષણ સહિત અનુભવને સક્ષમ કરવા માટે અમારી ડિજિટલ પ્રક્રિયા પરિવર્તનને વેગ આપવા માટે કરવામાં આવે છે તેમણે ઉમેર્યું હતું કે આઈઆઈએફએલ પાસે પચીસ વર્ષથી વધુનો દોષ રહી ટ્રેક રેકોર્ડ છે અને તમામ બોન્ડ ઇસ્યુ અને દેવાની જવાબદારીઓ હંમેશા સમયસર ચૂકવવામાં આવી છે એપ્રિલમાં આઈઆઈએફએલ ફાઇનાન્સે ફેબ્રુઆ ફેબ્રુઆરી બે હજાર વીસમાં મધ્યમ ગાળાની નોંધો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ચારસો ડોલર મૂલ્યના ડોલર બોન્ડની ચૂકવણી કરી હતી આઈઆઈએફએલ ફાઇનાન્સ ભારતની સૌથી મોટી રિટેલ કેન્દ્રીય નાણાકીય સેવા કંપનીઓમાંની એક છે રોકાણકારોની લિક્વિડિટી પૂરી પાડવા માટે એનસીડીએસને બી એસ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ એન એ પર સૂચિબદ્ધ કરવામાં આવશે આઈઆઈએફએલ બોન્ડ્સ રૂપિયા એક હજારની ફેસ વેલ્યુ પર જારી કરવામાં આવ્યું છે અને તમામ કેટેગરીમાં લઘુત્તમ એપ્લિકેશન સાઇઝ રૂપિયા દસ હજાર છે પબ્લિક ઇશ્યુ નવ જૂન બે હજાર ત્રેવીસના રોજ ખુલે છે અને વહેલા બંધ કરવાના વિકલ્પ સાથે બાવીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ બંધ થાય છે વહેલા તે પહેલાંના ધોરણે ફાળવણી કરવામાં આવશે આજે આવતીકાલથી અમારી આઈએફએલની એફએલની એન લોન્ચ થઈ રહી છે જે છઠ્ઠી જૂન નવમી જૂનથી બાવીસ જૂન સુધી ચાલશે એનસીડી સિક્યોર એનસીડી છે અને વન થાઉઝન્ડ રૂપીઝની ઇસ્યુ સાઇઝ છે અને બોન્ડ સાઇઝ છે અને તે દરેક મિનિમમ દસ એનસીડી તરફથી દરેક ઇન્વેસ્ટર એને એપ્લાય કરી શકે છે ટોટલ ચાર કેટેગરી છે દસ ટકા ઇન્સ્ટિટ્યુશનલ દસ ટકા નોન ઇન્સ્ટિટ્યુશનલ ચાલીસ ટકા રિટેલ અને ચાલીસ ટકા એચએનઆઈ પોર્શન અમે એમાં એ કરેલું છે ટોટલ સિક્યોર મોડ ઉપર આ એનસીડી છે અને ટોટલ ત્રણસો કરોડનો ઇસ્યુ પ્રાઇસ છે બારસો કરોડ એમાં વધારે ઓવર સબસ્ક્રાઈબ કરી શકો ટોટલ પંદરસો કરોડનું ઇસ્યુ સાઇઝ છે અને જે એલોટમેન્ટ થશે ડીમેટ ફોર્મમાં જ થશે અને વહેલાથી પહેલાં ધોરણ પ્રમાણે એને પ્રપોઝનેટ એલોકેટ થશે મારું નામ નરેશ ચૌધરી છે વાઇસ પ્રેસિડેન્ટ છું અને આઈઅફેર ફાઈનાન્સમાં ફરજ બજાવું છું